બીકોમ સેમેસ્ટર 3 ના જાહેર થયેલા પરિણામમાં ઘણા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિષયમાં નાપાસ કરાતા NSUI દ્વારા કુલપતિ શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। NSUI દ્વારા કુલપતિ શ્રીને કરાયેલ રજૂઆતમાં જણાવાયેલ કે બીકોમ સેમેસ્ટર 3 ના જાહેર થયેલ પરિણામમાં ઘણા વિદ્યાર્થીઓએ અન્ય વિષયોમાં સારા માર્ક્સ મેળવ્યા હોવા છતાં માત્ર અર્થશાસ્ત્ર વિષયમાં નાપાસ કરાયા છે। વિદ્યાર્થીઓના હિતમાં કમિટી બનાવી તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। રજૂઆત વેળા NSUI ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। छप्पन માંથી કન્વર્ટ કરેલા માર્ક માં જોઈને એક માર્ક આવતો હોય તો આ પેપર જોવામાં ક્યાંક ના ક્યાંક મિસ્ટેક થઈ હોય એવું અમારા બધાનું માનવું છે। એટલે આ વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટ કર્યા વગર યુનિવર્સિટી આ બાબતે તપાસ કરે અને વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એવું વહેલામાં વહેલી તકે કરે ત્યાં સુધી એના રીએસેસમેન્ટની જે પોર્ટલ છે એ બંધ કરી દેવું। એટલા માટે નહીતર એવું થાય કે અડધા છોકરા રીએસેસમેન્ટ ભર્યું એટલે તમને બચાવની તક મળી જાય, અડધાએ ભર્યું એનું શું, એટલે રીએસેસમેન્ટ બંધ કરાવી દેવું। એટલે આ અત્યારે રેન્ડમલી છોકરાઓની માર્કશીટ છે એ પણ તમને આપીએ છીએ, બાકી જેટલી જોઈએ એટલી માર્કશીટો તમને આપશું। આંકડાકીય દ્રષ્ટિએ લઈએ તો એક કોલેજમાં સંપૂર્ણ આંકડાઓ મારી પાસે છે કે જેના 108 માંથી 68 વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર ઇકોનોમિક્સમાં જ કેટી હતી, બાકી બધા સબ્જેક્ટમાં પાસ છે। ખાસ કરીને જોઈએ તો છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટી દ્વારા અવારનવાર પરીક્ષાના રિઝલ્ટમાં છબડા કરવામાં આવે છે। તાજેતરમાં જાહેર થયેલ સેમ 3ના પરિણામમાં એક જ કોલેજના 68 થી 70 વિદ્યાર્થીઓ ફેલ કરવામાં આવ્યા છે। ત્યારે ખાસ એ જોવાનું રહ્યું કે અવારનવાર જ્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન આવી રીતે રિઝલ્ટમાં છબડા કરીને કરવામાં આવે છે એ અનુસંધાને આજે અમે કુલપતિ સાહેબને આવેદનપત્ર આપ્યું છે। કુલપતિ સાહેબ વતી ડેપ્યુટી રજિસ્ટર ભાવેશભાઈ જાની આવેદનપત્ર સ્વીકાર્યું છે। સોમવાર સુધીનો અમે વિદ્યાર્થીઓ વતી સમય આપ્યો છે કે જો સોમવાર સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને ભાવનગર NSUI ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।